ભલા આ મારી હંધી આંબાવાળી છે, તો હરખાઈથી જોઈ લે, બહુ ખંતેથી મેં બનાવી છે. હા શેઠ, તમે ચિંતા ન કરો, આ બગીચાને હું મારા માવતરની જેમ હાંસવી, કારણ કે તમારો આ બગીચો મને ખૂબ જ ગમ્યો, અને જે વસ્તુ મને ગમી જાય છે ને એને હું મારા જીવ કરતાં પણ વધારે જતન કરું છું. ભલા, મારી તારી પર આ જ આશા હતી. અને મંજો, તારું શું કહેવાનું છે? શેઠ, આમાં હું તો શું કહેવાની, મારે તો પંખીના મારાના બચ્ચાની જેમ છે, ચા લઈ જાય ત્યાં જવાનું અને રોટલો ટીપી દેવાનો. હા મંજુ, એ તારી વાત સાચી, પણ રોટલા ટીપતા ટીપતા આ બગીચાનું ધ્યાન રાખજે હો પાછું. શેઠ, એમાં તમારે અમને ન કહેવું પડે, કીધું ને કે આ બગીચાને અમે માવતરની જેમ હાંસવશું, એમાં બધું આવી ગયું. ભલા, હવે તને મારી વાડી ગમી ગઈ હોય ને તો આપણે વ્યવહારની વાત કરી લઈએ. હા બોલો નહીં શેઠ. જો ભલા, આ વાડી તને ગમતી હોય તો વરાના 5 લાખ રૂપિયા અને 10 મણ કેરી અલગથી તને મંજૂર હોય તો બોલ. અરે હા શેઠ, મંજૂર છે તમ તમારે, બોલો બીજું કાંઈ. ભલા, હવે મારે બીજું કાંઈ નથી કહેવાનું, આ 1 વર્ષ લગી આખી વાડી તારી, અને વચમાં કરે કરે હું આટો મારવા આવતો રહે. ભલે શેઠ, આવજો તમ તમારે, એને ભેળા બેન સાયું પીવું. લે હાલ તારે, સીતારામ. સીતારામ છે, પછી મળતો રહે. હા હા. માણાને કઈક જોયા છે, કઈ યાદ નથી આવતું ક્યાં જોયા છે. હાલ સહીને પૂછવા તો દે કે કોણ છે આ બે. એ સીતારામભાઈ. હા બોલ્યા ભાઈ, શું કામ હતું? અરે નાના, એવું કઈ નથી, પણ હું તમને એક વાત પૂછવા આવ્યો છું. મને કોણ જાણે એવું લાગે છે કે તમને બેને કઈક જોયા છે. હું તમને લોકોને એવું લાગે છે કે તમે મને ક્યાંય જોયો હોય. અરે નાના ભાઈ, એવું કઈ નથી, મેં તમને ઓળખતા નથી કોઈ, મેં તમને કોઈ દી મળ્યા નથી. કાનજા. હા ભાઈ. એ ભાઈ, ક્યારનો હું મંડાણો છો, અમારા ઘરમાં આવીને અમને જ પૂછશો કે આ વાત હાસી છે કે ખોટી છે. આ મોટા ભાઈએ કીધું નથી સમજ પડતી, નથી ઓળખતા તને. હા નજા, તારી વાત હાસી છે. એ ભાઈ, તમે તમારા રસ્તે જાઓ, અમે તમને ઓળખતા નથી. અરે ભાઈ, મારી વાતનું ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો. હાલો ત્યારે સીતારામ. સીતારામ. આ લોકો ભલે ગમે એ કહેતા હોય, પણ આને ક્યાંક તો જોયા છે, પણ હાળું યાદ નથી આવતું કે ક્યાં જોયા છે. મોઢું લટકાવીને બેઠા છો, ગામમાં કોઈ કઈ કીધું તમને? નહીં. તો પછી શું થયું? મંજુ, આજે હું ગામમાં આટો મારવા ગયો ને ત્યારે મેં 2 વ્યક્તિને જોયા.
ને જોઈને મને એવું લાગી રહ્યું છે કે એ બેને ક્યાંક તો જોયા છે, પણ ક્યાં જોયા છે ને એ યાદ જ નથી આવતો આળું. હા તે એમાં શું થયું? થયું કઈ નથી મંજુ, પણ કોણ જાણે કેમ અને એને મનમાં કઈક ખટકી રહ્યું છે. આવી બધી ખોટી ચિંતા કરવાનું મૂકો અને અંબાડીમાં ધ્યાન દો. હાલો. હા, તારી વાત સાચી છે મંજુ, ભાડમાં જઈએ અંધાય અને અમે આપણે શું કરી શકવાના. પેલા આ બધું મૂકો અને ગામમાં જાઓ, કઈક દૂધનો બંદોબસ્ત કરો, મારે ચા પીવી છે પેલા. અરે પણ એ તો હું ગામમાં ગયો ત્યારે ન કહેવાય, હું ભેગો ભેગો ન લેતો આવત, હવે હું મારે પાછો ધક્કો ખાવાનો. હા તે જવું પડે, એ તંબાર ગયા ને ત્યારે મને યાદ નહોતું, અને આમે આદમીને બીજું કામ શું હોય, કઈક વસ્તુ જોતી જ લઈ આવી દેવાની, નામથી એમ રેખડા કરવાનું. જાઓ લઈ આવી દો મને પેલા. શું બોલી તું? આદમી ને કઈ કામ ન હોય એમ ઉભી રહેતો? અરે ઉભી રહે, શું બોલશો તું? અમારે કઈ કામ ધંધો નથી એમ? તો પછી આ હંધુ ધ્યાન કોણ રાખે છે? હે હાલ, હવે હાલ, તારી જેવું કોણ થાય, હું જઈને દૂધ લઈ આવું છું. હા અને હટ આવજો પાછા. હા આપણે આ વાડીએ ભાગ્યા રાખ્યા છે, એ માણસો તો બરાબર છે ને, વિશ્વાસપાત્ર તો છે ને? એમાં કાંઈ જોવો પડે અમને, ગામમાંથી મેં બધી ભાળ મેળવી લીધી છે, બે માણસ બહુ સારા છે, આખા વર્ષના 5 લાખ વધાર્યા છે અને ઉપર જતા 10 મણ કેરી. હે હું કરો છો શેઠ? સીતારામ. સીતારામ આય ભલા, આય તમારા ઘેર પૂગી ગયો. હા હા ઘડીક ઉભો રે, હમણાં લઈ આવું. શેઠ એક વાત પૂછવી છે તમને. હા બોલ ને. હા ગામમાં મારી જેમ કોઈ બીજું નવું રેવા આવ્યું છે ખરું? ભાઈ એ બધું તો મારા ધ્યાનમાં ન હોય, પણ વાત હું છે એ બોલ ને. શેઠ આ ગામમાં મને હજાણા માણા મળ્યા અને એને હું મળ્યો છું. હાલું યાદ નથી આવતું કે એ લોકોને હું ક્યાં મળ્યો છું. ભલા હવે તું જવા દે ને એ બધું, આ એવડું મોટું ગામ છે, આમાં માણસો આવતા હોય ને જતા હોય, આ કેટલાની પર આપણે નજર રાખીને બેહવાનો. હા છે, હા તમારી વાતે બરાબર છે. લે ભાઈ આ દૂધ લઈ જા અને ઘરે જઈને ચા બનાવીને પી લેજે, નહીતર છે ને આ તારા ઘરના તને ઘરમાં નહીં ગરવા દે અને ખાવાનું નહીં બનાવી દે. આ ખાવાના ઉપરથી યાદ આવ્યું, હજી તમારે કઈ ઠેકાણે નહીં પડ્યું હોય તો હાંજે વાળું કરવા ઘરે જ વઈ આવજો, અહીંયા રાંધી નાખશું. સારું શેઠાણી બા, હાસુ કહું ને તો તમે હૃદયના બહુ દયાળુ છો. ઠીક છે, હું હટાણે ઘેરે જાઉં ને ઘેરે જઈને મંજુને આંધી વાત કરું, પછી સાંજે વઈ આવશું અમે બે જણા. અને હા જો મને યાદ આવ્યું, વાળું તો અહીંયા કરી જ લેવાનો છે, હારો હાર રાત બી હમો અહીંયા જ કરી લેવાનો છે, હજી તમારા ત્યાં કાંઈ ઠેકાણા નહીં હોય. હો ભાઈ. સારું શેઠાણી બા, તો હું નીકળું હવે. હા સીતારામ. સીતારામ. મંજુ હાલે, મંજુ હા દૂધ હવે જડ જડ સા બનાવાલ. ભાઈ નઝા અમોડ ભાઈ, હા કેરીનો પાક તો જો કેટલો બધો છે. હા ભાઈ માલ તો એમ આવ્યો છો પણ. હા બધું આપણે ઉપાડી લેવાનું છે. હા મોટ ભાઈ માને છે ને,
ભિખારી કરી દેવાનો છે આહારાને. મંજુ તું સા બનાય, હું હમણાં આવું. પણ ક્યાં જાવ તું? સા તો પીતા જાવ. અરે પણ તું સા મૂકું, હમણાં આવું છું. પણ ક્યાં જાવું છે? એ હું બધું કે તને. આને હું જુઓ છે હું ખબર? વાહે કૂતરું કેમ દોડ્યું હોય માણા ભાગે, એમ ભાગ્યા છે. આવશે હમણાં, હું સાતો બનાવી નાખું. નજા તું આ બાજુ જા. કોણ છે ત્યાં? એ ઉભા રહેજો. લા ઉભા રહો કહું છું. લાટ લા ઉભો રહે કહું છું. લાટ લપ લાટ લપ લા ઉભો રહે કહું છું. લપ હટ લા લાટ ઉભો રહે. અરે કેરી ખાવી છે ને છોરના પેટને? તને મીઠી મીઠી કેરી ખવડાવું અહીંયા અહીંયા. માણાને ક્યાંક જોયો છે? અરે હા, તો હું ગામમાં ગયો તઈ જ મેં આ માણાને જોયો હતો. ને આની વાત તો મેં મંજુ અને શેઠને કરી છે. તો હું આજ નકામીનો સોરના પેટનો હોય છે? સે હોય પણ અરે શેઠને આ વિશે વાત તો કરવી પડશે. કર શેઠને મારી ઉપર શક જાય. અને એ તે આ બગીચો રાખ્યાના શરૂઆતના દિવસોમાં.